જય સ્વામિનારાયણ ભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સંપૂર્ણ સંક્ષિપ્ત જીવનચરિત્ર આપણે આજના વિડીયોમાં જોશું શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો તેમના માતા પિતા કોણ હતા તેમના ભાઈ કોણ હતા તેમના ગુરુ કોણ હતા તેમનો ગાદી અભિષેક ક્યારે થયો હતો તેમણે કયા ગ્રંથની રચના કરી હતી વગેરે તમામ વિગતો તારીખવાર સહિત આજના વિડીયોમાં આપણે જોશું તો ચાલો શ્રી સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ તે પરમાત્માના જીવન ચરિત્રને સંપૂર્ણપણે તો અક્ષર પર્ત કોઈ વર્ણવી શકે તેમ નથી જે જીવન ચરિત્ર જન્મ મરણ રૂપી મહારોગનો સમૂળો નાશ કરી આ લોક તથા પરલોકમાં પરમ શાંતિને આપનારા છે આ બ્રહ્માંડના વ્યારાજ બ્રહ્મના પચાસ વર્ષ પૂર્ણ થયા પછીના પ્રથમ દિવસે પૃથ્વીલોકની કાળ ગણના મુજબ સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગની યુગની અઠ્યાવીસ ચોકડીઓ પસાર થયા પછી આ અઠ્યાવીસ કડિયુગ ચાલી રહ્યો છે તે કડિયુગના ચાર હજાર આઠસો એક્યાસી વર્ષ વીતી ગયા બાદ વિક્રમ સંવત સુદ નવમી એટલે કે તારીખ ચાર સત્તરસો એક સોમવારની ભરતખંડમાં કૌશલ દેશમાં અયોધ્યા નજીક છપૈયા ગામમાં શ્રીહરિએ પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું આ સમયે વિરોધી નામનું સંવત્સર ચાલતું હતું સૂર્યનારાયણ ઉત્તરાયણમાં પ્રવેશેલા હતા પુષ્ય ચંદ્ર નક્ષત્ર હતું શુકર્મ નામનો યોગ હતો કૌલવ નામનું કરણ હતું અને વૃશ્ચિક લગ્નમાં ગુરુની સાથે શનિની યુતિ હતી શુક્ર તેના ઉચ્ચ સ્થાન મીનમાં તથા ચંદ્ર પોતાના ગૃહમાં કર્ક રાશિમાં હતા મંગલ જન્મ લગ્નથી બીજે ભુવનમાં હતો રાહુ જન્મ લગ્નથી છઠ્ઠા શત્રુભુવનમાં હતો બુદ્ધ જન્મ લગ્નથી પાંચમે બુદ્ધિસ્થાનમાં અને સૂર્ય પણ પાંચમા ભુવમાં હતા આ આપણા બાળઘ્યા જન્મકુંડળી હતી આ તેમના કુટુંબના પરિચયમાં જોઈએ તો પિતાનું નામ ધર્મદેવ તેમને હરિપ્રસાદ પણ કહેતા હતા માતાનું નામ ભક્તિદેવી તથા તેમને પ્રેમવતી પણ કહેતા હતા કુટુંબમાં વધુ જોતા તેમના મોટાભાઈ કે જેઓ રામ પ્રતાપભાઈના નામે પ્રચલિત છે જે ભગવાન શંકર્ષણનો અવતાર હતા તેમની ભાભીનું નામ સુવાસિનીભાઈ કે જે રેવતીજીનો અવતાર ગણાતા હતા સ્વામિનારાયણ ભગવાન જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેમના નાના ભાઈનો જન્મ થયો તેમનું નામ ઈચ્છારામભાઈ જે ભગવાન પ્રદ્યમનનો અવતાર હતા ઘનશ્યામ મહારાજના જન્મના સો દિવસ પૂર્ણ થતા બાળકનું નામકરણ થઈ શકે તે માટે હિમાલયથી ત્રિકાળદર્શી માર્કંડે ઋષિ તેમને ત્યાં શ્રીહરિની ઈચ્છાથી જ આવ્યા ઘનશ્યામ મહારાજનું તેજ જોઈ પ્રભાવ જોઈ માર્કંડે ઋષિ કહે છે કે હે ધર્મદેવ આ તમારા પુત્રનો જન્મ કર્ક રાશિમાં થયો છે તેથી અને તમારા આ પુત્ર તમો ધર્મ ભક્તિ માતાની તથા તરણે આવેલા સંબંધિતજનોની તથા પોતાના આશ્રિતજનોની આપત્તિને હરનારા થશે તેથી તે હરિ એવા નામે પણ કહેવાશે વળી તમારા આ પુત્રનો જન્મ ચૈત્ર માસમાં થયો હોવાથી તથા તેમનો વર્ણ નવીન મેઘ જેવો શ્યામ હોવાથી અને તે પોતાના સ્વરૂપમાં સર્વના મનને આકર્ષણ કરનારા હોવાથી કૃષ્ણ નામે પણ કહેવાશે તદઉપરાંત હરિ અને કૃષ્ણ એવા આ બંને જુદા નામો ભેગા મળી હરિકૃષ્ણ એવું પણ તેમનું એક સાર્થક નામ થશે આ લોક અને પરલોકમાં આ હરિકૃષ્ણ નામ વધુ પ્રચલિત થશે માર્કંડે ઋષિ વધુ ઉમેરતા તે જણાવે છે કે તે ત્યાગ જ્ઞાન તપ ધર્મ અને યોગ આ પાંચ ગુણોમાં શિવજી જેવા થશે તેથી વન પર્વતમાં વસનારા ઋષિ મુનિઓ આદિ તેમને બોલાવશે બાળપણમાં ઘનશ્યામના હુલામણા નામે બોલાવતા હતા સમય જતા ઘનશ્યામ મહારાજને આઠ વર્ષની ઉંમરે ઉપવિત સંસ્કાર કરાવીને જનોઈ આપી ત્યારબાદ સમય જતા અગિયારમા વર્ષે એટલે કે શાસ્ત્રાર્થ કરી શ્રી હરિયે પુરાણોના વચનને ને ખોટો કરી સાકાર બ્રહ્મવાદ પ્રસ્થાપિત કર્યો સમય જતા ભક્તિ માતાએ ગ્રહણ કર્યો અને આ લોકમાં પોતાનું જે કામ હતું તે કાર્ય પૂરું થયું અને સંવત અઢારસો અડતાલીસના કાર્તક સુદ દસમને શનિવારના દિવસે ભક્તિ માતાએ ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સેવામાં ગયા થોડા દિવસ બાદ ધર્મદેવે પણ મંદવાળ ગ્રહણ કર્યો અને આ પૃથ્વી પર પોતાનું જે કાર્ય હતું તે સંપૂર્ણ થયું છે તેમ જાણી સંવત અઢારસો ને અડતાલીસ જેઠ સુદ ચતુર્થીને શુક્રવારના દિવસે ધર્મદેવ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં પધાર્યા માતા પિતાના ભૌતિક દેહનો ત્યાગ થયા પછી શ્રી ઘનશ્યામ મહારાજે વન વિચરણની વાટ પકડી ધર્મદેવના દેહત્યાગના બાવીસ દિવસના જ દિવસે વિક્રમ સંવત અઢારસો અડતાલીસના ના અષાઢ સુદ દસમ ને શુક્રવારને વહેલી સવારે ઘનશ્યામ મહારાજે ગંગામાં સ્નાન કરવાના સમયે પોતાના ભક્તજનોના કલ્યાણ અને ધર્મના સ્થાપન માટે ગૃહ ત્યાગ કર્યો શ્રી હરિએ પોતાના ભક્તોના મનોરોધ પૂર્ણ કરવા અને લોક કલ્યાણ માટે અયોધ્યાથી ગૃહ ત્યાગ કર્યો અને વન વિચરણની શરૂઆત કરી ત્યારે તેમ મૂર્તિનું વર્ણન જોતા તે ઘનશ્યામ પ્રભુએ કોપિન સહિત આચ્છાદન વસ્ત્ર પલાસનો દંડ ડાબે ફગે યજ્ઞ યજ્ઞો પવિત્ર કંઠમાં બેવડી તુલસીની કંઠી ભાલમાં કુમકુમ સહિત તિલક કેળમાં મુંજની ચેખલા હાથમાં તુલસીની જપમાળા ધારણ કરેલા હતા પોતાની સાથે એક ભિક્ષાપાત્ર કમંડળ પાણી ગાળવાના વસ્ત્રોનો ટુકડો સાથે રાખ્યો હતો તે ઉપરાંત ચાલીગ્રામ અને બાળમુકુંદની મૂર્તિને વિરણના નાના પડિયામાં પધરાવી ઉપર વસ્ત્રોથી વીટી તેને કંઠમાં ધારણ કરી હતી અને સ્તાર પોતે તૈયાર કરેલા ગુટકાને મીણ પાયેલા વસ્ત્રોથી સુરક્ષિત કરી ખભા ઉપર ભરાવી હતી અયોધ્યાથી નીકળેલા નિરકંઠવણીએ ભરતખંડમાં વિચરણ કરી વિચરણ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના માંગરોળ પાસે આવેલા લોયજ ગામ સુધી તેમને આવતા સાત વર્ષ એક માસ અગિયાર દિવસનો સમય પસાર થઈ ગયો હતો તેમણે આશરે તેર હજાર કિલોમીટરની યાત્રા ખુલ્લા પગે કરી ભરતખંડની ધરતીને પોતાના સોળ ચિહ્નયુક્ત ચરણોના સ્પર્શથી પાવન કરી પરમ તીર્થરૂપ બનાવી આ સમયે નીલકંઠવર્ણીની ઉંમર અઢાર વર્ષ ચાર માસ અને બાવીસ દિવસની હતી નીલકંઠવાણી વિક્રમ સંવત અઢારસો પંચાવન ના શ્રાવણ છઠ એટલે કે તારીખ એકવીસ આઠ સત્તરસો નવ્વાણું ને ગુરુવારના દિવસે સૂર્યોદય પછીની છ ઘડી થતા એટલે કે આશરે નવ વાગ્યાના સમયે લોયજ ગામના પાદરમાં પધાર્યા ત્યાં લોયજ ગામની વાવ પાસે રામાનંદ સ્વામીના શિષ્યોમાંથી સુખાનંદ નામના સંત સાથે તેમનો પ્રથમ આપ થયો તેમની સાથે તેઓ મુક્તાનંદ સ્વામી સાથે તેમના આશ્રમમાં રામાનંદ સ્વામીના દર્શન માટે રોકાયા સંવત એટલે કે તારીખ અઢાર છ અઢારસો ને ગુરુવારના રોજ વર્ણી અને રામાનંદ સ્વામીનો મેળા પીપળાણા ગામમાં થયો રામાનંદ સ્વામીના મેળા પછી

એટલે કે નારાયણ મુનિને સત્સંગની ગાદી રૂપ તે સિંહાસન ઉપર વિક્રમ સંવત અઢારસો અઠાવનના કાર્તક સુદ એકાદશી એટલે કે તારીખ સોળ અગિયાર અઢારસો એક ને સોમવારના દિવસે બેસાડ્યા આ ધરતી ઉપર રામાનંદ સ્વામીને પોતાનું જે કાર્ય હતું તે પૂર્ણ થતાં સંવત અઢારસો અઠાવનના માક્ષર સુદ તેરસ એટલે કે સત્તર બાર અઢારસો એકને ગુરુવારે ભાદર નદીમાં સ્નાન કરી પદ્માસન વાળી પોતાના દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં મહારાજની સેવામાં પધાર્યા રામાનંદ સ્વામીના દિવસે ફરેણી ગામના ચોકમાં શ્રીહરિએ પ્રથમ ધર્મસભા ભરી અને શ્રીહરિએ સ્વમુખે સ્વામિનારાયણ એ છ અક્ષરના મંત્રોનો મહિમા સમજાવ્યો ત્યારથી રામાનંદ સ્વામી દ્વારા સ્થપાયેલો ઉદ્ધવ સંપ્રદાય હવે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખવા લાગ્યો મહારાજના વન વિચરણ કરતા વિક્રમ સંવત અઢારસો ના મહાસુદ એકાદશીને દિવસે શ્રી હરિ માં અભયરાજાના દરબારમાં જ્યાં લીંબુ વૃક્ષ હતું તે લીમડાના ઝાડને નીચે વિરાજમાન થઈ મહાસભા ભરી અભયરાજાના પ્રેમને વસ થઈ શ્રીજી મહારાજ ત્યાં જ રોકાયા અને સંવત અઢારસો બાસઠના ફાગણવત ત્રીજીને શુક્રવારના દિવસે શ્રી શ્રીહરિએ વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને તે વાસુદેવ મહારાજની આરતી પણ ઉતારી શ્રીહરિએ સત્સંગની ગાદી ઉપર બેઠાને માત્ર પાંચ વર્ષ થયા હતા ત્યારે વિક્રમ સંવત અઢારસો તેસઠમાં કાલવાણી ગામમાં એક જ રાતમાં શ્રીહરિએ પાંચસો પરમહંસને દીક્ષા આપી જે કોઈ અવતારે આવું અદ્ભુત કાર્ય કર્યું હોય તેવું શાસ્ત્રમાં દાખલો જ નથી શ્રીહરિએ સંવત અઢારસો છાસઠના માક્ષર માસ માં પ્રથમ યજ્ઞ કર્યો હતો તે સમયે વડતાલના પ્રખ્યાત ડાકુ જોબન પગી જે જોબન વડતાલોના નામથી પણ ઓળખાતો હતો તે યજ્ઞમાં માણકી ઘોડીને ચોરવાના ઇરાદાથી આવ્યો હતો તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી તેને પોતાના શરણે લીધો વાસંદના રાજા રાયજીસિંહને શ્રીહરિએ સંવત અઢારસો બોતેરના મહાસુદ પડવાને દિવસે પોતાના ચરણોની છાપ આપી ત્યારથી સત્સંગમાં ચરણવિંદની પ્રથા શરૂ થઈ તદુપરાંત આ બ્રહ્માંડમાં અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે શ્રી હરિના ત્રણ ગુઢ સંકલ્પ હતા તેમાં પહેલો સંકલ્પ એ હતો કે મંદિરો બંધાવી તેમાં મારા અડચા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરું બીજો સંકલ્પ એ હતો કે મંત્ર ધર્મ પ્રદાન કરનારા આચાર્યની સ્થાપના સંકલ્પમાં મુનિ મારા ચરિત્રથી થી સબળ ગ્રંથની રચના કરશે અને મારા ધર્મનો ફેલાવો કરશે તેમાં શ્રીજી મહારાજે પહેલું મંદિર અમદાવાદ કે જેમાં નરનારાયણ દેવની સ્થાપના કરી અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા સંવત સંવતર ના ફાગણ દિવસે કરી અને દેવની આરતી ઉતારી હવે શ્રીજી મહારાજે બીજું મંદિર ભુજમાં કે જેમાં નરનારાયણ દેવની સ્થાપના કરી સંવત અઢારસો ઓગણા ના વૈશાખ સુદ પાંચમને ને દિવસે શ્રી હરિએ નરનારાયણ દેવને પોતાના બાથમાં લઈ ભુજ નગરના સિંહાસન પર પધરાવી ધામધૂમથી વેદ મંત્ર ઉચ્ચાર સાથે પ્રતિષ્ઠા કરી દેવની આરતી ઉતારી શ્રીજી મહારાજે ત્રીજું મંદિર વડતાલ મંદિરમાં કે જેમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી સંવત અઢારસો એક્યાસી ના કાર્તિક સુદ બારસ ને બુધવારના દિવસે શ્રીજી મહારાજ વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તે દેવોની આરતી ઉતારી શ્રીજી મહારાજે ચોથું મંદિર ધોલેરામાં કે જેમાં મદન મોહનજી મહારાજની સ્થાપના કરી સંવત અઢારસો બ્યાસીના ના વૈશાખ સુદ તેરસ ને શુક્રવારે ધોલેરા મંદિરમાં શ્રી હરિએ રાધિકાજી સહિત મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી તે દેવોની આરતી ઉતારી શ્રીજી મહારાજે પાંચમું મંદિર જુનાગઢમાં કે જેમાં રાધારમણ દેવની સ્થાપના કરી સંવત અઢારસો ચોર્યાસીના વૈશાખવદ બીજને ગુરુવારના દિવસે સવારના પૌર જુનાગઢ મંદિરમાં શ્રી હરિએ રાધારમણ દેવ રણછોડ સિદ્ધેશ્વર મહાદેવ વગેરે દેવોની પ્રતિષ્ઠા કરી તે દેવોની આરતી ઉતારી મંદિર કે જેમાં ગોપીનાથજી મહારાજ મૂર્તિની સ્થાપના કરી સંવત અઢારસો ચોર્યાસીના ના આસો સુદ્ધ બારસના દિવસે શ્રીજી મહારાજે ગોપીનાથજી નામની મૂર્તિ તથા રાધિકાજીની વાસુદેવની સૂર્યનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેઓની આરતી ઉતારી સંકલ્પમાં શ્રીજી મહારાજે ભવિષ્યમાં ધર્મ અને ઉપાસનાના માર્ગ અખંડિત રહે તે હેતુથી સત્સંગની ગાદી ઉપર પોતાના બે દત્તક પુત્ર અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને પસંદ કર્યા અને શ્રી હરિએ વડતાલમાં સંવત અઢારસો બ્યાસીના ના કારતક સુદ પ્રબોધની એકાદશી જે દિવસે ધર્મદેવ નો જન્મ દિવસ હતો તે જ દિવસે ધર્મકુળમાં આચાર્ય પદની સ્થાપના કરી અને બે ગાદી કરી હવે ત્રીજા સંકલ્પમાં શ્રી શ્રીહરિએ વડતાલમાં સર્વ આશ્રિત પ્રત્યે શિક્ષાના વચન વાળી સર્વ જીવના હિતની કરનારી બસ્સો ને બાર શ્લોક વાળી શિક્ષાપત્રી સંવદ અઢારસો બ્યાસી ના મહાસુદ પંચમીએ પૂર્ણ કરી શ્રી હરિની ઈચ્છાથી સતાધન મુનિએ સંવદ અઢારસો પંચ્યાસી ના માસર સુદ પંચમી ના દિવસે શ્રી હરિની અર્થ દીપિકા ટીકા યુક્ત શિક્ષાપત્રી ભાષ્ય અર્પણ કર્યું બાદ સત્સંગી જીવનના ગ્રંથનો પ્રારંભ કર્યો સત્સંગી જીવન શાસ્ત્ર પૂર્ણ થતા શ્રીજી મહારાજે સત્સંગી જીવન શાસ્ત્રોનું પૂજન આદિ કર્યું અને ત્યારબાદ સભાને ઉદ્દેશીને કહ્યું કે હે ભક્તો આ ગ્રંથના નામ મુજબ આ સત્સંગી જીવન નામનો ગ્રંથ એ સત્સંગીઓનું જીવન છે આ ગ્રંથની કથા જ્યાં વંચાશે ત્યાં હું પ્રત્યક્ષ હાજર રહીશ આમ શ્રી હરિના ત્રણે સંકલ્પ પૂરા થતાં તેમનું આ પૃથ્વી પરનું અવતરણ જે કાર્ય હતું તે પૂર્ણ થતાં સંવંત અઢારસો છ્યાસીના જેઠ સુદ દસમી એટલે કે તારીખ એક છ અઢારસો ત્રીસ મંગળવારે દોઢ દિવસ વ્યતીત થતા શ્રી મનુષ્ય લીલા ભક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ તે આ પૃથ્વી ઉપર લગભગ ઓગણપચાસ વર્ષ બે માસ અને એક દિવસ મનુષ્ય નાટ્ય કર્યું જય સ્વામિનારાયણ વાલા ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો મારા આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી હું બીજો નવો વિડીયો બનાવી શકું